ન્યાય જોઈએ, સાચો ન્યાય આપો. રાઠોડ ગોપાલ મહેન્દ્રભાઈ, વોર્ડ નંબર 6 માં ઉમેદવાર. આ ગામમાં વોટ ગણતરીમાં અખતરા થયા છે, ભૂલો થઈ છે કે સાધી છે, તમે શું કહેવા માંગો છો? 100% ભૂલ થઈ છે, ગણતરીમાં ભૂલ કરી છે. જે બંચ બન્યા 50-50 ના, એમાં ડાયરેક્ટ જ ગણાયા કે 4 બંચ થયા તો કે 200 વોટ. બધા તો કહે છે કે ચીટિંગ છે. ચીટિંગની જ વાત કરું છું ને. 50 ના બંચ બન્યા પણ આપણે કોઈને ગણાયા નથી કે આ 50 ના છે કે 60 ના વોટ. ડાયરેક્ટ 4 થયા એટલે કે 200 વોટ. 250 હોય શકે એમાં. તમે ત્યાં હાજર હતા? હાજર હતા. તમે એમને કીધું કે ભાઈ રીકાઉન્ટિંગ કરો? અમને રીકાઉન્ટની માંગ કરી એમની જોડે, અમે તો રીકાઉન્ટની ચોખ્ખી જ ના પાડી કે અમારે જો ટાઈમય ના હોય કે ગણતરી ના થાય, અમારા હાથમાં છે, અમે કરીએ સાચું. રીકાઉન્ટિંગ તમારો પહેલો હક છે. હક છે પણ ના પાડે તો આપણે શું કરવાના છીએ? અંદર તો ના જ પાડી છે. હું પણ ઉમેદવાર છું અને ત્યાં હું એમના જોડે જ હતી, બરોબર છે. એમને પહેલા કીધું માયકમાં કે જીતી ગયા છે, અને પછી એના પાછળથી બોલાયા કે સિગ્નેચર કરવા માટે, કે સિગ્નેચર કરો પાછળથી. એટલે હું જોડે જ હતી. તો હવે પાછી અમારે ચૂંટણી લડવી છે એમ. અમે તમને જ્યારે સિગ્નેચર કરવા માટે બોલાયા હતા તો જે કાગળ ઉપર તમને સિગ્નેચર કરાયા તો તમને એ લોકોએ વંચાયો તો કે એના પહેલા કશું નહીં, કશું નહીં, કશું ડાયરેક્ટ સાઈન કરવાનું કીધું. અને એટલી ઉતાવળ કરતા ને કે ત્યારે આપણે જો ટાઈમ એ ઉતાવળ કરતા તે વખતે. અચ્છા, સહી કરે છે તમને શેનામાં કરાવી પડે હતી? મતલબ ચોપડામાં કરાવી હતી કે ના? કાગળ લઈને આવ્યા, કાગળ લઈને આવ્યા, કાગળ લઈને આવ્યા. ખાલી કોરો કાગળ લઈને આવ્યા? ના, કોરો કાગળ નતો. તો શું હતું? કે લખેલું કરેલું નતું પણ એમ કે કાગળમાં બધાની સહી કરી હતી. એ ઉતાવળ કરતા હતા કે ભાઈ સાઈન કરે પહેલા, ચૂંટણી જોઈએ છે અમારે. હું આમની સભ્ય છું તો અમારા સરપંચ નથી આવ્યા તો અમે સભ્ય શું કરીશું? અચ્છા, સરપંચમાં નથી આવ્યા તો તમે સભ્યમાં આવ્યા છો? હા, અમે અમારી પેનલના બધા સભ્યમાં આવી ગયા, ખાલી સરપંચ જ નથી આવ્યા. તો એવું કેમ? તો એનું શું કારણ છે કે તે નથી આવી શકે? તમારો શું વિચાર છે એમાં? એ ખુશ મારી થઈ છે. તમે અંદર આ લોકશાહી ચાલે, રાજાશાહી નથી. અમે ત્યાં હાજર જ હતા. ગણતે પહેલા જીત જાહેર કરી નાખીને પછી હાર કરી દીધી. તમારો આરોપ છે એના ઉપર છે કે ચુનાવ આયોગ ઉપર છે કે પછી તમારે વિપક્ષ ઉપર? તમારો વિપક્ષ ઉપર ને બંને ઉપર, બંને છે અંદર, બંને. અને મિલી પણ છે ને અંદર? હા, હા, મિલી ભગત પણ છે. રૂપિયા ખૂબ ખવરાવ્યા છે બધાય. અત્યારે શું માંગ છે તમારી? અમારે ફરીથી ચૂંટણી જોઈએ. હવે રીકાઉન્ટિંગ નથી જોઈતું, ચૂંટણી જોઈએ. ચૂંટણી થવી જ જોઈએ ફરીથી. અને પછી સહી કરાવી દીધી. અને પછી સહી કરાયા પછી એ લોકો એમ કીધું કે તમે 9 વોટ થી હારી ગયા છો એમ. તો અમે એમ કીધું કે તો અમને રીકાઉન્ટિંગ જોઈએ. એ લોકો રીકાઉન્ટિંગ કરવાની ના પાડી દીધી. ના પાડ્યા પછી અમે ફરી કીધું કે ના, કેમ અમારો હક છે, અમને રીકાઉન્ટિંગ આપો. તો કે નહીં, નહીં કરી આપી. શું કરી લે છે? અમને નીકાળી દીધી. અને બીજા લોકો ત્યાં જે અમારી જોડેના ઉમેદવાર સરપંચ હતા, એ લોકોએ પણ જોયું કે અમે લોકો જીતતા હતા. એમણે કીધું, એમને પણ કીધું કે હા, તમે લોકો જીતી ગયા છો એમ. તો પછી આ લોકો અમને હાર કેવી રીતના આપે? અમે હાર, અમને રીકાઉન્ટિંગ એ નહીં કરી આપ્યું અને અમને એમ કીધું કે ભાઈ તમે હારી ગયા છો.
બેન મને સાંભળવા મળ્યું છે કે સંગીતાબેન જે છે એને 609 વોટ મળ્યા છે ઓર તમારે 618 વોટ મળ્યા છે કે સાચી વાત છે? સાચી વાત છે, હા સાચી વાત છે, સાચી વાત છે. આપ જોઈ રહ્યા છો જનતાની અદાલતમાં કે બધાને ન્યાય જોઈએ છે, ફરીથી ચુનાવ જોઈએ છે, બધા જોઈ રહ્યા છો અને જનતાની અદાલતમાં. મારું નામ ડિમ્પલબેન દેવેન્દ્રભાઈ પંડ્યા છે અને હું સરપંચની ઉમેદવારીમાં આજે ઊભી હતી. તો તમે સરપંચ ઉમેદવારીમાં ઊભા છો અને શું નિર્ણય આવ્યો છે અને તમે શું કાર્યવાહી આગળ કરવા માંગો છો? નિર્ણય આવ્યો છે કે અમારી પરાજય થઈ છે, પહેલાં જીત આપી અને પછી કે તમે હારી ગયા છો અને અમારે હવે ફરીથી ચૂંટણી જોઈએ છે. અમારી આખી પેનલ છે, જેટલા અમે સભ્યો ઊભા કર્યા હતા એ બધા સભ્યો આવી ગયા છે એક એક, તો હું કેમ નહીં આવી? સરપંચ કેમ ના આવ્યો? સરપંચે જોઈએ ને, જ્યારે એની પેનલ હોય તો સરપંચ એની જોડે જ ઊભો હોય ને. આ બધા મારા સભ્યો છે. તો તમે હાર જાહેર, તમે જાહેર કરી, પહેલા જીત જાહેર કરી પછી હાર જાહેર કરી, તો તમે રીકાઉન્ટિંગ ની માંગણી કરી શકો છો, તમારો એ હક છે. હા, રીકાઉન્ટિંગ ની માંગણી અમે કરી હતી ભાઈ, પણ એ લોકોએ રીકાઉન્ટિંગ ની ના પાડી દીધી કે અમે રીકાઉન્ટિંગ આપીશું જ નહીં તમને. કોણે તમને ના પાડી દીધી? ત્યાંના અધિકારી લોકોએ કે અમે તમને રીકાઉન્ટિંગ નહીં આપીએ. મેં જે સાંભળવા મળ્યો છે કે તમારે 618 વોટ મળ્યા છે, સામેવાળી પાર્ટીને 609. અમારે ફરીથી ચૂંટણી લડવી છે અને બધા આજે અમને એમ કે છે કે તમે અમારા માટે આજે ઉભા થાવ અને અમને પણ ન્યાય જોઈએ છે. તમને એકલા નહીં, અમારે ન્યાય જોઈએ છે. એટલા માટે એ લોકો આ બધા મારા માટે નથી, આ એ બધા એમ કે છે આજે તમને અમે અમારા માટે ઉભા કર્યા છે, તમે અમારી માટે લડો એમ કે છે આ બધા. અને મારે આ મત આપ્યું છે અને બધા લોકોએ મને મત આપેલા છે, એટલા માટે એ બધા મારી સાથે છે આજે. અને મને એમ કહે છે કે આપણે ફરી ચૂંટણી લડીએ, તમે અમારા જ, અમારા ઉમેદવાર ને અમારા સરપંચ તમે જ છો, તમે આગળ વધો અને તમે જીત લઈને આવો. આપણી આપણને હાર નહીં જોતી. આપણે ફરીથી ચૂંટણી લડવાની છે. હા, ફરી આ ચૂંટણીનો તો બહિષ્કાર અમે જીત્યા ને પછી તમે અમને હાર આપો, એટલે અમારે તો આનું તો બહિષ્કાર જ કરવું પડે ને. ચુનાવ અને વિપક્ષ પણ છે અંદર, બધાની આ મિલી ભગત છે. બધી મિલી ભગત છે અને અંદરો અંદર પૈસા પણ ખવડાયેલા છે. અને અમુક વ્યક્તિ જ્યાં વોટ ગણતરી હતી ત્યાં એવા લોકો પણ હતા કે જ્યાં એ લોકોને અધિકાર હતો જ નહીં એન્ટ્રીનો, તો પણ એ લોકો ત્યાં વોટ ગણવા માટે ઉપસ્થિત હતા. હું અત્યારે કોઈનું નામ લેવા માંગતી નથી, કારણ કે પછી એ લોકોને એમ થાય કે જો કોઈનું નામ નહીં લેવા માંગતી, પણ જે લોકોને હક નહોતો અંદર ગણતરી કરવાનો, વોટ પકડવાનો, તો એ લોકોએ વોટ પકડ્યા છે મારા અને ગણ્યા પણ છે. અને એ લોકોએ કાઉન્ટિંગ, એ જે ટેબલ હતું ને એની ઉપર બેસીને કાઉન્ટિંગ કર્યું છે. એવી રીતના કાઉન્ટિંગ ના થાય, ઉપર ટેબલ ઉપર બેસીને થોડી કાઉન્ટિંગ કરાય. કાઉન્ટિંગ નીચે ઊભા રહીને અને બધાની સામે કરવું જોઈએ. તમે આવી રીતના અમે કીધું કે તમે અમને રિકાઉન્ટિંગ આપો, તો એ લોકો રિકાઉન્ટિંગ કેમ ના આપ્યું? એકવાર તો એમને બતાવવું જોઈએ ને કે ભાઈ આવી રીતના તમારી હાર થઈ છે. એકવાર એમને અમને નહીં બતાવ્યું, એવું થોડી ચાલે. જે કાઉન્ટિંગ કર્યું બરાબર છે, તો તમને એમને કેવી રીતે બતાવ્યું કે કઈ રીતે કાઉન્ટિંગ તમારી સામે નજર સામે કરેલું છે કે કઈ રીતે? અરે એ લોકો દેખવા જ નતા દેતા ને, આપણે આમ કરીને ઊભા થઈએ એટલે કે બેન દૂર જતા રહો, ત્યાં બેસી રહો, ઊભું નહીં થવાનું, નીચે બેસી જાઓ. આવો તો આવી રીતના હોય કાઉન્ટિંગનું? મારો હક નથી, મારો એક એક વોટ કેટલો કિંમતી છે. આજે લોકોને કેટલો વિશ્વાસ હશે ત્યારે મને વોટ આપ્યો એ લોકોએ કે ના ડિમ્પલબેન તમે આજે આગળ વધો, અમારા માટે, અમારી માટે તમે લડો, તમારી માટે નહીં અમારી માટે લડો, આપણા ગામનો વિકાસ થાય અને આપણા ગામના લીધે તેને દેશનો વિકાસ થાય. અને આજે આવી રીતના જ્યારે જે લોકોને કોઈ અધિકાર નથી અને આજે એ લોકોની જોડે સીટ ગતી રહી છે, એટલે આ ગામ લોકો આજે મારી જોડે છે ને આ ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગે છે અને આ મારા સભ્ય છે. આપનું નામ જણાવશો? મારું નામ છે સોલંકી રૂપાબેન ઈશ્વરભાઈ અને હાલ હું ઓડ ગામની વતની છું. અને અત્યારે હાલ અમે જે મત ગણતરીનો જે વિભાગ છે કમોડ લાંભા ગામ સ્કૂલનું નામ છે શું, ગીતા હાઈસ્કૂલ સ્કૂલ છે, ત્યાં અમે કાઉન્ટિંગમાં ગયા હતા મત ગણતરી માટે. તો ત્યાં સરપંચની ઉમેદવારમાં ડિમ્પલબેન હતા
પછી એક મિત્તલબેન હતા અને એક સંગીતાબેન હતા, ત્રણ ઉમેદવાર હતા, બરાબર છે? તો ત્રણ ઉમેદવારની અંદર આપણે વિજેતાની અંદર ડિમ્પલબેનને 618 વોટથી વિજેતા કરવામાં આવ્યા હતા અને એમની જોડેથી સાઇન કરવામાં આવી હતી કે તમે વિજેતા છો અને તમારે 618 વોટ થયા છે, જે બધાના કરતાં હાઇએસ્ટ છે તમારા સ્કોર, બરાબર? વોટ તમારા બધાના કરતાં હાઇએસ્ટ છે અને તમે જીતી ગયા છો. તો આ ખુશીમાં એમને આ ડિમ્પલબેનની જોડે સાઇન કરાવી છે કે તમે 618 વોટે જીતી ગયા છો. અને 15-20 મિનિટ થઈ પછી એ લોકોને પાછા એમને બોલાયા છે અને કીધું છે કે બેન, તમારી 609 વોટે જીત થઈ છે, તો હાર થઈ છે. તો 609 વોટે હાર કઈ રીતે થઈ? જો 618 હોય તો 9 હાર કઈ રીતે થઈ? અને હાર થઈ હતી તો વાંધો નથી, એનો પણ અમને રિકાઉન્ટિંગ કેમ ના? અમારે રિકાઉન્ટિંગ જોઈતું હતું. અમે મોટા મોટા અધિકારીઓને વાત કરી કે અમારે રિકાઉન્ટિંગ જોઈએ છે, તો અમને કોઈ રિકાઉન્ટિંગ કેમ ના આપ્યું? અમે સાચા છીએ અને અમારે રિકાઉન્ટિંગ જોઈએ છે. તમે જુઓ છો કે ગામની બધી મહિલાઓ અને જેન્ટ્સ બધા ચાહે છે કે આપણે સરપંચમાં ડિમ્પલબેન પંડ્યા જ આવવા જોઈએ સરપંચમાં, એટલા માટે બધા ઊભા છે, બરાબર? અને મોસ્ટ ઓફલી બધાએ ડિમ્પલબેનને જ વોટ આપેલો છે. તો અમારે ફરીથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, અમે ફરીથી ઇલેક્શન જોઈએ છે. અમારે ડિમ્પલબેન એટલે ડિમ્પલબેન જ જોઈએ છે.